नमस्कार विद्यार्थी मित्रों, युशोद विद्यालय लिमडी ने YouTube चैनल में आप बधानु स्वागत छे। ગઈકાલે આપણે જે ફરિયાદ પત્રો ત્રણ હતાનું મહત્વના જે ત્રણ અગત્યના ફરિયાદ પત્રો બેંક સાથે આપવામાં આવે છે એમાં આપણે પહેલો પત્ર જોઈએ કે બેંક દ્વારા ચેકને જો ખોટી રીતે અમાન્ય કરવામાં આવ્યો હોય તો એની સામે ફરિયાદ આપણે બેંકને કરવાની છે। આ પત્ર આપણે શીખીએ ત્યાર પછી ફરિયાદ નંબર બે ની અંદર બેંક સ્ટેટમેન્ટની અંદર જે ભૂલ છે એની ભૂલની માહિતી જે છે એને જાણ કરતો કે ધ્યાન દોરવા માટે જઈને આપણે બેંકને પત્ર ગઈકાલે લખ્યો છે। અને આજે ફરિયાદ પત્રમાં છેલ્લો અંતિમ પત્ર છે બેંકના કોઈ કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થાય ત્યારે ફરિયાદ છે। તમે બેંકમાં જાઓ અને બેંકનો કોઈ કર્મચારી અને ક્લર્ક છે કે કેશિયર છે કે મેનેજર દ્વારા જો તમારી સાથે કોઈ ગેરવર્તણૂક થઈ હોય, ખોટી માંગણી થઈ હોય, અણછાતી કોઈ પ્રવૃત્તિની માંગણી થઈ હોય તો એના માટે થઈ અને બેંક સાથે તમારે આ પ્રકારની ફરિયાદના પત્રો લખવાના આવે છે। હવે આ પ્રકારની ફરિયાદો ઘણી બધી બનતી હોય છે, સામાન્ય તમારા બેંકના નાણાં જે છે એ લિમિટ આપવામાં ના આવે, તમે ધારો કે બેંકમાં જઈને ઉભા રહો અને અત્યારે તો મોટી કરન્સી નોટ એટલે કે 2000 રૂપિયા કરન્સી નોટ આવે છે તો તમારે ધારો કે 2000 કરન્સી નોટ ન લેવી હોય અને એનાથી નાની 500ની કે 100ની કરન્સી નોટ લેવી હોય, ક્યારેક એવું બને કે તમારે મોટી અમાઉન્ટની રકમ લેવી હોય તો તમને 10 રૂપિયાની નોટો કે 50 રૂપિયાની નોટોના બંડલ આપી દે તો સાચવવા પણ અઘરું। આવા સમયે બેંકના કર્મચારી દ્વારા અવારનવાર ગેરવર્તણૂક કરવામાં આવતી હોય છે, અણસાચું ખાતું ધરાવો છો તે બેંકના કોઈ કર્મચારી દ્વારા આપની સાથે અસભ્ય વર્તન થયેલું છે, આ અંગેની ફરિયાદ કરતો પત્ર બેંક મેનેજર શ્રીને લખવાનો છે। હવે તમે અહીંયા સૂચના વાંચો તો ખ્યાલ આવશે કે અસભ્ય વર્તન થયેલું છે, બરાબર એટલે એની ફરિયાદ કરવા છે। એટલે પહેલી વસ્તુ એ કે કોણ પત્ર લખે છે, કોણ લખે છે, આ સૂચનામાંથી બે વસ્તુ આપણે શોધી કાઢવી છે। પહેલા તો જો અહીંયા તમે પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવો છો એટલે તમે પોતાનું નામ લખશો તો જ હશે કે અન્ય કોઈ વ્યક્તિનું નામ લખશો તો પણ ચાલશે। હવે જો અહીંયા તમને લીબડીનું નામ આપ્યું છે તમારું લીબડીનું એડ્રેસ લખવાનું છે, બેંકનું પણ અને તમારું જે રહેઠાણ છે બંનેનું સરનામું લીબડીનું હશે તો સૌપ્રથમ પત્રની જમણી અને ડાબી બંને બાજુ પ્રમાણસર હસ્તે જોડવાનું છે, ઉપર અને નીચે પણ પ્રમાણસર હસ્તે જોડવાનું છે અને પ્રોપર લાઈન કરી અને વચ્ચે આપણે પત્ર લખવાનું થાય છે। હવે જો સૌપ્રથમ આપણે લખીએ છીએ પ્રમાણે કે જ્યારે પણ પત્ર લખવામાં આવે ત્યારે હંમેશા પત્રની જમણી બાજુ ખૂણા પર એટલે કે કોર્નર પર આપણે પત્ર લખનાર વ્યક્તિનું સરનામું લખીએ છીએ। તો પત્ર લખનાર વ્યક્તિને તમને કીધું છે કે તમે પંજાબ નેશનલ બેંક લીમડીમાં ખાતું ધરાવો છો તો તમારું સરનામું લીમડીનું જ હોવું જોઈએ, એટલે કે પત્રનું શીર્ષક તમે નામ આપ્યું છે રાજુભાઈ કે પટેલ શિવશક્તિનગર સ્ટેશન રોડ લીમડી, લીમડીનો પોસ્ટલ કોડ છે 363421। હવે આ થયું આપણું પત્રનું શીર્ષક અને આ સાથે આપણે મોબાઈલ નંબર લખવાનો, આ રાજુભાઈ પટેલ મોબાઈલ નંબર એ ડાબી સાઈડ ખૂણાની અંદર લખ્યો છે આપણે 81280 અને પાછળ એક્સેસ કરેલા છે એનો પૂરેપૂરો નંબર અહીંયા લખવાનો છે, તમે પૂરો લોગો નંબર પણ ચાલે અને પાછળ નંબર એક્સેસ કરી મૂકો તો પણ ચાલે। આ વાત થઈ આપણે પત્રના શીર્ષકની વાત પહેલી। હવે ત્યાર પછી આવે છે તારીખ, જે તારીખે તમે પત્ર લખતા હોય એ પત્રની તારીખ બને, આજે આપણે પત્ર લખી રહ્યા છીએ આજે 30 મે 2020 તો આપણે પત્રની તારીખ કઈ લખશું 30 મે 2020। હવે જ્યાં તમે તારીખ લખો તો ધ્યાન રાખો કે તારીખ કોઈ પણ દિવસે તારીખ લખવાની નથી, હંમેશા તારીખમાં મહિનાનો ઉલ્લેખ શબ્દમાં કરવાનો છે। મે મહિનો ચાલે છે તો મે, જાન્યુઆરી મહિનો ચાલતો હોય તો 30 મે જાન્યુઆરી 2020, ધારો કે નવેમ્બર મહિનો ચાલતો હોય તો 20 મે નવેમ્બર 2020 કે 2019, તમે જે તારીખે પત્ર લખો છો એમાં તારીખમાં ધારો કે પહેલી, બીજી, ત્રીજી, પછી છઠ્ઠી તારીખ આવે, 11મી તારીખ આવે, 15મી તારીખ આવે તો શબ્દની પાછળ આપણે પાછળ મી લગાવવાનું છે, બરાબર પહેલી બીજી ત્રીજી એવી રીતે અને પ્રમાણે પાછળ અનુપ્રયોગ કરી મહિના પછી અનુપ્રયોગ કરી અને વર્ષ લખવાનું છે। હવે બીજી પણ મેથડ છે તારીખ માટે કઈ તો સામાન્ય રીતે એમ લખીએ આપણે કે મે 30મી 2020 આ પણ તારીખ લખી શકો, બરાબર તારીખ પહેલા પણ લખી શકો છો અને મહિનો પહેલા પણ લખી શકો છો, જો મહિનો પહેલા લખશો તો અમેરિકન પદ્ધતિ થશે અને જો તારીખ પહેલા લખશો તો બ્રિટિશ પદ્ધતિ થશે।
આ બે જ પદ્ધતિનો પત્રની તારીખનો ઉપયોગ કરવાનો છે, આ સિવાયની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો છે નહીં. બરાબર, આ જે પત્રની તારીખ ની વાત. હવે આપણે આંતરિક સરનામું, એટલે કે જેને આપણે પત્ર લખી રહ્યા છીએ, પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું છે. તો જો તમે અહીં કીધું છે સૂચનાની અંદર કે પંજાબ નેશનલ બેંક લિમિટેડનું ખાતું ધરાવો છો, એટલે લખવાનું જે મેળવનાર વ્યક્તિ છે કોણ છે, પંજાબ નેશનલ બેંકના મેનેજર શ્રી છે. તો આપણે સંબોધન તરીકે કરશું ધન્યવાદ, મેનેજર શ્રી પંજાબ નેશનલ બેંક, એડી જાણી રોડ, જે મુખ્ય શાખા આવે છે ત્યાં, શહેર લીંબડી, 363421, પોસ્ટલ કોડ નંબર સાથે. આ થયો આંતરિક સરનામું, એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. હંમેશા પત્રની ડાબી બાજુ અહીંયા લખવામાં આવે છે, જ્યાં શિક્ષક પતી જાય અને પછી તારીખ ત્યાર પછી નીચે લખવામાં આવે છે. આ થયો આપણું પત્રનું આંતરિક સરનામું. હવે વાત કરીએ આગળની વાત, તો કે વિષય. વિષય એટલે હેતુ, કયા હેતુથી આપણે પત્ર લખી રહ્યા છીએ એની વાત. શબ્દમાં પણ લખ્યું, તો જો અહીંયા શબ્દમાં લખીએ આપણે કે અંકે રૂપિયા 14,000 પૂરા,
પછી કામ સ્પોન પૂરો કરો આગળ છે ઉપાડતી વખતે મેં ક્લાર્કને વિનંતી સાથે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની કરન્સી નોટ સિવાયની પણ અહીંયા મુખ્ય કારણ બને કે આ ભાઈએ રાજુભાઈને 2000 થી નાની નોટ જોઈએ 500 ની હોય તો ચાલે 200 ની હોય તો ચાલે 100 ની હોય તો ચાલે પણ 2000 ની નોટ જોઈતી નથી એવી એમને બેંકના ક્લાર્કને કે કેશિયર જેને વિનંતી પૂર્વક કીધું હતું કે મારે 2000 રૂપિયા સિવાયની બધી તમામ જણની નોટ છે એ તમારે મને આપી દો એટલે ભાઈ વિનંતી અમે કરી દીધી તો એવી સાત કરન્સી આગળ છે 2000 ની કરન્સી નોટ સિવાયની અન્ય કરન્સી નોટ આપની સગવડ મુજબ આપશો તેમ છતાં ક્લાર્કે રૂપિયા 2000 ની એમણે કીધું છે કે મારે 2000 રૂપિયાની ચણની નોટ જોઈતી નથી છતાં પણ ક્લાર્કે મને 2000 રૂપિયાની સાત નોટો જે કે પૂરેપૂરા 14000 રૂપિયાની જે નોટો છે એ 2000 રૂપિયાની આપી દીધી એમણે જણાવ્યું છે કદાચ તોડીને આપ્યો તો એમ સંતોષ થાય કે ચલો અડધા તો આપણે અડધા રૂપિયા તો બનશે પણ એમણે એવું કર્યું નહીં ક્લાર્કે એટલે કરન્સી નોટ આપીને જણાવ્યું કે આ સિવાયની કરન્સી નોટનો જથ્થો ઓછો છે બરાબર ઓછો છે એમ કીધું છે નથી એવું નથી કીધું એટલે એમણે કીધું કે 7000 રૂપિયા જે સાત નોટો જે આપી છે એ બધી 2000 14000 રૂપિયા આપી દીધા એમને અને એમણે કીધું કે અત્યારે 2000 સિવાયની કોઈ નોટો મારી પાસે છે નહીં એટલે કે જથ્થો ઓછો છે તેથી આ પ્રકારની કરન્સી નોટ લેવી હોય તો લો બરાબર હવે ચોખ્ખું એમને કહી દીધું ખરાબ શબ્દો જે છે લેવી હોય તો લો નહીં તો કંઈ નહીં કે છે કે નહીં તો ચાર દિવસ પછી નાણાં લેવા આવજો સ્વભાવિક છે પેન્શનર વ્યક્તિ છે અને નાણાંની જગ્યાએ ઉપર અને ઉપાડવા આવ્યા છે એટલે ચાર પાંચ દિવસ માટે બીજી વાર તો લાઈનમાં ઉભા થાય બરાબર બીજી વાર તો આવે નહીં એટલે મારે એને એમ કીધું કે ચાર દિવસ પછી આવજો જો તમારે 2000 સિવાય પણ નોટ લેવી હોય તો બરાબર આવી વાતો જ્યારે કોઈ વરિષ્ઠ નાગરિક સાથે બેંકનો કર્મચારી કરે ખોટા સ્વભાવની અંદર કે ગુસ્સાની સાથે ત્યારે બને કે એમનું જે માનસિક સ્વાસ્થ્ય છે એ થોડું ખલી જાય અપમાન બરાબર પણ એક લાખ મહિનો નહીં અને સાથે સાથે જે સાથે સાથે નોટ છે 2000 ની આપી અને એમને લેવી હોય તો લો નહીં તો ના લેવી તો કહી એમ કહી ચાર દિવસ પછી આવ્યો અને એ સિવાયના અપમાન શબ્દો પણ એમને કહ્યા છે એટલે એનો ઉલ્લેખ કરવાનો છે એટલે ખ્યાલ આવે કે કેવું આ ક્લાર્કથી દેશે છે એ શું બોલ્યો એમ સાથે જેના પરિણામે હું ખૂબ જ માનસિક અસ્વસ્થતા અનુભવું છું એટલે સ્વાભાવિક વસ્તુ છે એક તો વરિષ્ઠ નાગરિક બરાબર અને એ સિવાયનો જે અધિકારી છે બીજી ક્લાર્ક ક્લાર્કેશ્વર છે એમની સામે અપમાની શબ્દોથી વાતચીત કરી બરાબર એટલે એમને એ વાતનું માનસિક અનુભવે છે અને છેલ્લા વાત કરી છે કે આ સમગ્ર બનાવની તપાસ કરી તે ક્લાર્ક સામે શિક્ષાત્મક પગલા લેવાની અનુરોધ હું કરું છું બરાબર એટલે આ ક્લાર્ક જે છે અહીંયા નામ એમનું છે વિજય શાહ એમની સામે કોઈ પણ પ્રકારનો તમે શિક્ષાત્મક પગલા લઈ લેવા માટે આ સૂચન કરે છે બરાબર અનુરોધ કરે છે કરજો જ એના બરાબર જેથી કરી મને મારી ઉપર આવી આપી તેવી પસાર થાય એ બીજા કોઈ વ્યક્તિ ઉપર અનુભવાય નહીં અને છેલ્લે આભાર સર આપનો વિશ્વાસ બધાએ પોતાનો મન કરો છે પણ આપના વિશ્વાસની જો વાત કરીએ છે કે પહેલાં આપણો વિશ્વાસ પતી જાય ત્યારે સહી કરવાની છે અને પછી જે વ્યક્તિ પત્ર લખી રહ્યો છે એનું પૂરું નામ લખવાનું છે બરાબર આ આપણો બેંક દ્વારા જે એમના કર્મચારી છે એને ગેરવર્તણૂક કર્યું હોય એ એમને આ પત્ર છે ધોરણ 12ના પ્રશ્નપત્રની અંદર વિભાગ એફની અંદર 5 નંબરનો પત્ર પૂછાય છે ખૂબ જ અગત્યનો છે તો વારંવાર